હમણાં જ બેસ્ટ સ્ટુડન્ટ ઓફ ધી યર, શું નામ દીકરીનું આપવા વાળી બેનને? ભારતીબેન. ભારતી, હમણાં થોડા વખત પહેલા, અઠવાડિયા પહેલા ઘોડાને પણ ઇનામ આપવા આવ્યું કે 100 નો સૌથી સારામાં સારો ઘોડો, ખબર છે મેળામાં. તો બેસ્ટ નો એવોર્ડ આપણને આપવામાં આવે અને એના અલગ અલગ પાસાઓની છણાવટ કરવામાં આવે, એમાં ઓલ ઓવર સંપૂર્ણ રીતે તમે જેમાં સક્સેસ ગયા હોય અથવા જેમાં તમારી નોંધ લેવાઈ હોય એના કારણે નક્કી થાય કે તમે આટલા આટલા પાસા સારા ગયા તમારે, અને પછી આ એવોર્ડ નક્કી થાય. કદાચ માવજીભાઈ, મને જ્યાં સુધી ખબર છે એવું આજ સુધીના ઇતિહાસમાં ભૂતકાળમાં કેટલી સ્કૂલો નહીં હોય કેટલી અત્યારે હશે, સાચી વાત છે? અને ભૂતકાળમાં ક્યારે જેટલી પબ્લિક ભણેલી નહીં હોય એટલી પબ્લિક અત્યારે ભણેલી છે, અને છતાંય ભૂતકાળમાં ક્યારે જેટલો ડર નતો એટલો ડર આજે છે. કારણ શું છે? એક બાજુ સાયન્સ સ્કૂલ થાય કેટલો આનંદનો વિષય હોય, આપણે આપણા વિદ્યાર્થીઓને, આપણા બાળકોને, આપણા સંતાનોને સાયન્સ ભણાવવા માંગીએ, અને બીજી બાજુ દુનિયામાં 30,000 સાયન્સના લોકો એટલે સાયન્સના વૈજ્ઞાનિકો, એ માનવ જાતિને અથવા દુનિયાને ખતમ કેમ કરવી એના પ્રયોગો કરી રહ્યા છે. 30,000 સાયન્ટિસ્ટો લાગેલા છે, એવા એવા બોમ્બ બનાવી રહ્યા છે કે જેનાથી આખી દુનિયા ખતમ થઈ જાય. હમણાં કઈક એવો બોમ્બ બનાવ્યો એણે એ તમને મારી નાખશે અને તમારી સંપત્તિને નુકસાન નહીં થાય, એટલે તમારું મકાન નહીં ફૂટે. દાખલા તરીકે કોઈ માણસ સંડાસમાં બેઠો છે અને બોમ્બ ફોડે તો એ બેઠેલો માણસ મરી જશે, પણ એ સંડાસમાં બદલાન કઈ નહીં થાય. તમે કલ્પના કરો શું સ્થિતિ આવી રહી છે. કેમ? આનું કારણ શું છે? શિક્ષણ છે પણ સંસ્કાર, સમજાય છે મારી વાત? શિક્ષણ છે પણ સંસ્કાર નથી, એના પરિણામે દુનિયાને ખતમ કરવાનો વિચાર આવે છે. તમારી પાસે શિક્ષણની જોડે જોડે કઈ વસ્તુ જોઈ છે? સંસ્કાર જોઈ છે. અને અદ્વૈત વિદ્યા મંદિર મુખ્ય કામ શિક્ષણ સાથે સંસ્કાર આપવાનું કરે છે, અને એટલે બધા કરતા અલગ છે. જો તમારામાં સંસ્કાર નહીં હોય તો શિક્ષણ આવી જશે, એનાથી બધું કામ થઈ જશે? ના. ગમે એટલો મોટો તમારી સામે પ્રશ્ન એને ઉભો રહે અને એની સામે જજુમવાની તાકાત એ શિક્ષણથી નથી આવતી, સંસ્કારથી આવે છે. કોઈ પણ સમસ્યા તમારી સામે ઉભી રહે તો એ સમસ્યાને કેવી રીતે હલ કરવી, સંઘર્ષ વગર જિંદગી ચાલતી, હમણાં કોઈએ કહ્યું, સાહેબે કહ્યું તો માવજીભાઈ, સંઘર્ષ જીવનમાં ડગલે ને પગલે, સંઘર્ષ રહેવાનો જ છે, હરીફાઈ રહેવાની જ છે, પ્રતિસ્પર્ધા રહેવાની જ છે. તમે 10મા ધોરણમાં કે 12મા ધોરણમાં પરીક્ષામાં જઈને સંઘર્ષ કરશો એટલાથી પૂરું નહીં થાય. આ જે લોકો ગામના વડીલો છે એમને ખબર છે, આ જસરાની ગલીઓમાં, આ જસરાના ઘરોમાં હું થેલી લઈને લોટ ફરવા જતો, યાદ છે ગોપાભાઈ, લખમણભાઈ યાદ છે? આટો લેવા માટે થેલી લઈને જતા અને ઘરઘરથી માંગીને એ લોટ આવતો ત્યારે ઘરમાં રોટલા બનતા. સંઘર્ષ આવશ્યક છે, પણ એ સંઘર્ષ પછી જો સંસ્કાર ન હોય તો કાં તો બોમ્બ બનાવતો થઈ જાય માણસ. જો છો ને અત્યારે દિલ્હીમાં ઉલ્લડો તોફાનો ચાલે છે, કદાચ ટીવી ઉપર જોતા હોય તો. સંઘર્ષ કરતા કરતા જો સંસ્કાર નહીં હોય તો તમારી દિશા બદલાઈ જશે, અને એટલા માટે સંઘર્ષની સાથે સાથે સંસ્કારોનું નિર્માણ એ આવશ્યક વસ્તુ છે, એ તમારામાં ટકવા જોઈએ. હમણાં જ એક વિદ્યાર્થીએ કીધું કે હું ભવિષ્યમાં મુખ્યમંત્રીના સ્ટેજ ઉપરથી ઉભો થઈને બોલવા માંગુ છું. દરેક એક પોતાની વિશે છે, તમારામાંથી બેઠા જે લોકો દરેકે પોતાનું લક્ષ્ય બનાવ્યું છે ને, મારે આ બનવું છે. કોઈ કહેશે મારે ડોક્ટર બનવું છે, કોઈ કહેશે એન્જિનિયર, કોઈ કહેશે વકીલ બનવું છે, કોઈ કહેશે મારે સારામાં સારા ઉદ્યોગપતિ બનવું છે, કોઈ ને કોઈ બધાનું એમ છે. દરેકને કાંઈ નહીં બની શકે, નેતા બની જશે ઓટોમેટિક, એના માટે કોઈ મહેનત કરવાની જરૂર નહીં. જે ક્યાંય ના ચાલે એ નેતાગીરી ચાલે,
અને ત્યાં ચાલે એ પછી બધે ચાલે, પછી એને કોઈ નાટક, એના માટે કોઈ મહેનત કરવાની જરૂર નથી. પણ નેતૃત્વ નો ગુણ તમારામાં જે પડ્યો છે એ પ્રસ્ફુટિત થઈને દેખાય અને એને દિશા મળે, એટલા માટે તમારે જીએસટી જરૂર નહીં કે તમને એ નેતૃત્વ નો ગુણ છે એ કેવી રીતે ઉભરે છે એ તમને શીખવાડવામાં આવે. તમારા મનમાં જો લક્ષ્ય હશે કે મારે આ બનવું છે, હમણાં તો સ્કૂલમાં ગયો છોકરાને ઉભો કર્યો, ચોથા ધોરણનો છોકરો, મેં કીધું મોટા થઈને શું બનીશ, તો કે પપ્પા બનીશ. એટલા માટે લગ્ન કરે છે, એટલા માટે ભણે છે, એટલા માટે અભ્યાસ કરવાનું, શું કરવાનું નક્કી થઈ, મોટો થઈને શું કરીશ, તો લગ્ન કરીશ. એટલે તું મોટો થઈને શું કરીશ એ તારી સામે એમ છે કે હું આ કરીશ, અને ધ્યેય ક્યારેય નીચું ન હોવું. ગુજરાતી નું સરસ વાક્ય તમને બધાને યાદ છે, નિશાન ચૂક માં નહીં માં નીચું નિશાન. એટલે તમને કોઈ એમ કે પેલું ઝાડ છે એના ઉપર જે ફળ લાગ્યું છે ફળ તોડવું છે અને આમ તમે તીર કાંઠું લઈ અને બાણ મારો, એટલે ઊંચું જોઈ પછી બાણ મારો પ્યાર એના ઉપર ને ચૂકી જાવ તો ચાલશે, પણ હવે ફળ તોડવાનું છે ઉપર ને નીચે મારો તો તૂટે ખરે. એટલે નિશાન ચૂકી જાવ તો માં, પણ પહેલેથી બીજું જન કરે તો. એટલે તમારું ક્યારે એઈમ લક્ષ્ય ધ્યેય એ નીચું હોવું જોઈએ નહીં. મારું લક્ષ્ય તો ઊંચું જ હોવું જોઈએ, હું આ ટોચ ઉપર પહોંચવા માંગુ છું, હું દુનિયામાં સારામાં સારો માણસ બનવા માંગુ છું. ક્યારે પોતાની શક્તિને અંડર એસ્ટિમેટ ના કરશો. બ્રિટનમાં લંડનનું નામ તમે સાંભળ્યું છે, એક ચોકીદાર, એક સફાઈ કરવા વાળો સફાઈ કર્મી, એ સફાઈ કરતો, એનો છોકરો 11માં 12માં ધોરણમાં ભણે, એ ત્યાં સ્ટ્રીટ લાઇટની નીચે બેઠો બેઠો મારતો, અને પેલો માણસ એનો બાપ સફાઈ કરતો હતો, કચરો વાળતો. આ કચરો વાળા છે ને પેલો છોકરો બેઠો બેઠો વાંચે, સવારનો વહેલો એટલે અડધી રાત પછીનો સમય 2-3 વાગ્યા, અને વાંચતા વાંચતા તમને ખબર હશે શહેરોમાં સફાઈ અડધી રાત્રે બધી થાય, રાત્રે 11 વાગ્યા બજાર બંધ થાય પછી સફાઈ ચાલુ થાય, અને વાંચતા વાંચતા એ છોકરો એવું બોલ્યો. કારણ શું થયું કે અચાનક પેલું ટાવર નું ઘડિયાળ, ટાવર ઘડિયાળ જોયું છે, ટાવર મોટું અને મોટું ઘડિયાળ પડ્યું હોય અને ઘડિયાળ જેમ જેમ ટાઈમ થાય ટકોરા પડે, 11 વાગે એટલે 11 ટકોરા, 12 વાગે એટલે 12 ટકોરા પડે, એટલે મોટેથી પેલો ઘંટ વાગ્યો આમ ટકોરો પડ્યો અને ટન વાગ્યો અને પેલો છોકરો તમે બોલો, વેલિંગ્ટન વિલ બીકમ લંડન ઓફ ધ મેયર. એમનું નામ વેલિંગ્ટન, તો હું આ વેલિંગ્ટન એક દિવસ આ લંડન શહેરનો મેયર બનશે. બીજો ટકોરો પડ્યો, ફરતી બોલ્યો, ત્રીજો ટકોરો પડ્યો, ફરતી બોલ્યો, એનો બાપ સફાઈ કરતો કરતો કે છોકરા મગજ છટકી ગયું શું છે, તરત દોડતો દોડતો શું થયું, બોલે કશું નથી થયું. અને 12 ટકોરા પડ્યા અને 12 વખતે છોકરો બોલ્યો કે વેલિંગ્ટન એક વખત આ શહેરનો મેયર બનશે, જો આ કેવી એની ઈચ્છા છે, અને ઈચ્છાની પ્રભાવ થઈને 12 આવી, અને ઇતિહાસ એની નોંધ લે છે કે 23 વર્ષની નાની ઉંમરે એ છોકરો આખા લંડનનો મેયર બન્યો, માત્ર 23 વર્ષની. મનમાં ધારક મારે કરવું છે તો દુનિયાની કોઈ તાકાત તમને રોકી શકતી નથી, બધા લોકો તમને સપોર્ટ કરતા થાય છે, પણ નક્કી તો તમારે કરવું પડે. નક્કી કરવા માટે અહીંથી સાહેબ આવે તમને નક્કી કરાવે, બેટા તું આ બની જાય તો ના થાય, બધા સપોર્ટ કરી શકે પણ કરવું કોને પડે, તમારે કરવું. એના માટેની તૈયારી તમારે કરવી પડે. તમે એવું વિચારો છો કે તમે આ બીજા લોકો જે કઈ મહેનત કરે હું પાસ થઈ જઉં, એવું થાય ના થાય. જેને સ્વર્ગ જોવું હોય એને પોતે મરવું પડે, પોતે મરે તો સ્વર્ગ દેખાય, પાડોશી મરી જાય મને સ્વર્ગ જોવા મળી જાય, થાય એવું ક્યારે થતું નથી. સ્વર્ગ જોવું હોય એને પોતે મરવું પડે, એમ જો તમારે કાંઈક બનવું છે તો મહેનત પણ તમારે જ કરવી પડશે. મહેનત એટલે શું, શેનાથી હમણાં સાથે ઉલ્લેખ કર્યો કદાચ કે બધા તમને એમ કે મહેનત કરો મહેનત કરો એવું કહે છે ને, બધા મહેનત કરવાની સફળતા મળે છે એવું ચોક્કસ, મહેનત એનું અંગ છે, પણ એકલી મહેનત નહીં. સૌથી પહેલું આવે છે લક્ષ્ય, એટલે સ્કૂલનું નામ જ છે ધ્યેય. ધ્યેય એ સૌથી પહેલા આવે. દાખલા તરીકે તમે મહેનત કરો, તમારે અહીંયાથી થરાદ જવું છે, થરાદ કેટલા કિલોમીટર થાય, 25 કિલોમીટર. હવે થરાદ કઈ દિશામાં આવ્યું, આ દિશામાં આવ્યું, જે તમને દિશા ના આવડતી હોય તો કઈ વાંધો નહીં, આ દિશામાં આવ્યું. હવે જવાનું છે આ દિશામાં,
પચીસ કિલોમીટર ચાલો એટલે ફરાદ આવે. હવે તમે આ બાજુ મોઢું કરી ચાલવા લાગો, પચીસ કિલોમીટર ચાલો તો ફરાદ આવે, ખરાબ શું આવે? ધારેર આવે, ફરાદ ના આવે. એટલે લક્ષ્ય નક્કી ના હોય, મહેનત કરો તો પરિણામ ના આવે. મારે થવું છે ડોક્ટર અને હું કવિતાઓ વાંચવા બેસી જઉં તો ડોક્ટર ના થવાય. મારે થવું છે એન્જિનિયર અને હું ખાડા ખોદવા બેસી જઉં તો ના મેળવે. એટલે પહેલા લક્ષ જોઈએ, ધ્યેય જોઈએ, અને લક્ષ્ય અને ધ્યેય હોય તો દિશા સાચી જોઈએ. ખોટી દિશામાં કશો તો નહીં થાય, એટલે દિશા પણ સાચી જોઈએ, અને પછી એમાં મહેનતનો રંગ પૂરાય. અને એ જો મહેનત રંગ લાવે તો ચોક્કસ તમારું પરિણામ આવે છે. તમારે પણ મહેનત કરવાની છે, રંગ લાવવાનો છે, અને એ લાવવા માટે તમારું એમ નક્કી કરો, તમારું લક્ષ્ય નક્કી કરો, તમારું ધ્યેય નક્કી કરો, અને ધ્યેયની દિશામાં યોગ્ય દિશામાં યોગ્ય પગલા ભરવા માટે પૂર્વ તૈયારી કરો. હવે તો પરીક્ષા માટે કઈ તારીખે ચાલુ થાય છે? 5 તારીખે. હવે તમે વાંચવા બેસશો, મહેનત કરશો, ટકા લાવશો એવું સંભવ નથી. એ તો આખો વર્ષ બે વર્ષ જે મહેનત કરી છે ને એનું પરિણામ હવે આવવાનું. પણ હજુ તમારી પાસે જે આ 5-7 દિવસનો સમય છે એનો ઉપયોગ કેવી રીતે કરશો? નાની નાની ટીપ્સ છે, યાદ રાખો. સવારે વહેલા ઉઠવાનું રાખો, વહેલા ઉઠો, અને વહેલા ઉઠીને આમને આમ સીધા વાંચવા બેસી જેવું ના કરતા, અડધા ઊંઘો હોય વાંચવા બે તમે જોકા એવું ના કરતા. સવારે ઉઠી દાંતણ કરી, સ્નાન કરી, અને પછી ભગવાનને પગે લાગી વાંચવા બેસો, અને વાંચતા 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 જ્યારે તમે એ વાંચશો, કેમ કે સવારનો સમય ને બહુ શાંત હોય છે, કોઈ તમને ડિસ્ટર્બ કરનારું હોતું નથી, કોઈનો અવાજ નહીં, કોઈ ઘોંઘાટ નહીં, કોઈ કહેનારું નહીં, અને એ સમયે જેટલું વાંચો એટલું બેઠે બેઠું યાદ રહે છે. ઘણા લોકોનો પ્રશ્ન હોય, મને યાદ રહેતું નથી. તમારામાંથી છે એવું કોઈ ને? લગભગ બધા જસરામાં મેળો ક્યારે થાય છે? જેને આવડતું હોય હાથ ઊંચો કરે. આવડે છે બધાને? તો કોણ કે તમને યાદ નથી રહેતું? યાદ રહ્યું ના રહ્યું? તમારા ધારાસભ્ય કોણ છે? યાદ છે? તો યાદ રહે છે તમને? તમારી સ્કૂલના પ્રિન્સિપાલ કોણ? તમને યાદ છે નહીં? તો યાદ રહે છે તમને? કોણે કીધું તમને એટલું યાદ? યાદ તો રહે છે, યાદ નથી રહેતું વાત જ ખોટી. અચ્છા એને છોડો, તમે અહીંયાથી આંખો બંધ કરો અને એક મિનિટ માટે તમારા મમ્મી પપ્પાને યાદ કરો, એનો ચહેરો દેખાય તમને? તો તમને યાદ તો રહે છે ને? તમે આંખો બંધ કરો અને ચેક કરો તમારા બૂટ કે ચપ્પલ ક્યાં પડ્યા તમને દેખાય? તમારે કપડાનું ખાનું કઈ જગ્યાએ, ચોપડાનું ખાનું કઈ જગ્યાએ તમને દેખાય? કેમ યાદ ના રહેતું હતું દેખાય? એનો મતલબ તમને યાદ તો રહે જ છે, તો પ્રોબ્લેમ કઈ જગ્યાએ છે એ શોધો. તમે જ્યારે જો આ મન છે ને જેમાં શરીર છે એવું મન છે, એ મનમાં 4 વસ્તુ હોય છે, મન, બુદ્ધિ, ચિત્ત અને અહંકાર. એમાં જયારે ચિત્ત કહેવામાં આવે છે, એ ચિત્ત એ આ કેમેરાનું કામ કરે છે. મોબાઈલનો કેમેરા જોયો છે ને તમે? આ કેમેરાને હું આમ ફોટો પાડી લઉં, પછી મારે જયારે જોવો ત્યારે ફોટો મને દેખાય નહીં, મારે જયારે જોવો ત્યારે દેખી શકાય ને, એમ આ ચિત્ત છે ને એ ફોટો પાડી લે છે. એટલે મમ્મીને જોઈ લો, મમ્મીનો ફોટો ખેંચી લીધો, હવે તમે જયારે મમ્મીને યાદ કરો ત્યારે દેખાય. પપ્પાને જોયા એના ફોટો પાડી લો, હવે જયારે પપ્પાને યાદ કરતા પપ્પો દેખાય. દેખાય ને દેખાય? એમ તમે આ ચિત્ત ઠેકાણે રાખીને જો વાંચ્યું હોય તો જેટલું વાંચ્યું હોય એના ફોટા મગજમાં ખેંચાઈ જાય. તમારે કાંઈ કરવાની જરૂર જ નથી, પણ જો મગજ ઠેકાણે ના હોય, મન બીજે ફરતું હોય તો શું થાય? તો એ ફોટો ખેંચાય ખરા? ના ખેંચાય. અને એ ના ખેંચાય તો યાદ રહે ખરા? એટલે તમે સ્કૂલ આવો છો ને સવારે, હવે સ્કૂલ આવતા તરત થોડુંક મોડું થયું હોય અને સ્કૂલ ચાલુ થવાની તૈયારી હોય તો તમે કેવા દોડો છો ગતિ સ્પીડમાં? આવો પ્રયોગ કર્યો છે ક્યારે? થયું છે તમારી સાથે? અને સ્કૂલ ત્યાં દોડતા 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 આવો, પછી રસ્તામાં કોઈ મળે, ફલાણા ભાઈ સામે મળ્યા, એટલે તમે શું કહો? મને ખબર નથી. કેમ ખબર નથી? પેલો સામે મળ્યો તો નહીં જોયો? જોયો હોય પણ મન એનામાં નથી. મન ક્યાં લાગેલું છે? સ્કૂલમાં. એ સ્કૂલમાં જવામાં મન લાગેલું છે, એટલે બાજુમાંથી કોણ નીકળ્યું એ ખબર પડતી
ઘણી વાર તમે ટીવી સામે બેઠા હો અને મગજ બીજે ચડી જાય, ટીવી ની સિરિયલ માં શું ચાલ્યું તમને ખબર જ ના થાય છે તમારી સાથે આવું કેમ? કેમ કે મન એમાં લાગેલું નથી. જો મન લાગેલું હોય તો તમારે કોઈને ભલામણની જરૂર નહીં. જેમાં મન લાગેલું હોય એ યાદ રહે જ છે. અડધી રાત્રે કોઈ તમને ઊભા કરીને પૂછે આ વસ્તુ ક્યાં પડી છે, અને જો તમારે મનથી તમે મૂકેલી હશે તો 100% તમે અડધી રાત્રે ઊંઘમાં મૂકી કે આ જગ્યાએ પડી છે. તમે આ મનની સાથે અભ્યાસ કરો. અભ્યાસ તો ખબર જ છે તમને બધા. અભ્યાસ એટલે શું? કેટલાક લોકો પેલા જૂના લોકો ને ખબર છે કુવેથી પંજારી પાણી ભરીને આવે કોઈ ભાઈ જોઈ લીધે તમે બધા, તમને જોવા મોકો મળ્યો છે કેમ ખબર નહીં. પણ એ પણિહારી પાણી ભરીને આવતી હોય એટલે મોટું બેડું હોય, એના ઉપર ઘૂણિયો હોય, બે ત્રણ આમ ઉપાડ્યા હોય, હાથમાં આમ ડોળ હોય, આમ છોકરું હોય કાખમાં, પાછો ઉપર કાલડો બેઠો હોય એને ઉડાડતી જાય અને વળે હાનો કોક મળતા વાતે કરતી જાય, પણ એનું ધ્યાન શેમાં હોય? પેલું બેડું ના પડી જાય, બેડું ના પડી જાય, બેડું ના પડી જાય એટલે ક્યારે આમ આમ નહીં કરે. આટલું બધું એક સાથે કરવા છતાં એનું ધ્યાન ક્યાં છે? કેમ કે પ્રેક્ટિસ છે, એ મનની સાથે અભ્યાસ થઈ ગયો છે. હવે કરવાની જરૂર નહીં. તમે રોજ જમવા બેસો, જમતા હો અને અડધું ભોજન પછી લાઈટ જતી રહે તો આ કોળીઓ કામમાં જાય ખરા? કેમ નથી જતો? અભ્યાસ પ્રેક્ટિસ છે, રોજ કહીએ છીએ એ પ્રેક્ટિસ રીતે મોઢું આ જગ્યાએ છે એવી આપને ખબર જ છે. એટલે કાંઈ કીધા વગર સીધો મોઢામાં જ જાય છે, ક્યાંય બીજે ના જાય. કોઈ એવું કહે મને લાઈટ જતી એટલે મારે આમ કોલેજ જતો આમ જતો થયું ના થાય. એટલે પ્રેક્ટિસ મહત્વની બાબત છે. તમે ગરબા રમો છો, આ બધા ગરબા આવડે છે. પ્રેક્ટિસ વગર માણસ ની શું સ્થિતિ થાય? તમે ગરબે રમતા હો, ભલે નવરાત્રે રમતા હો કે અહીંયા રમતા હો, બધા રમતા હોય કેટલા તાલ બાજુ એક સાથે, આ બાજુ ફરે બીજી બાજુ ફરે તો એક સાથે ફરે, પગ ઉપડે તો એક સાથે ઉપડે, હાથ ઊંચો થાય તો એક સાથે ઊંચો થાય. હવે નવો નવો માણસ જે જયારે રમવા માટે આવે, છોકરો હોય કે છોકરી હોય, અને એ આવતા બધા આ બાજુ ભરે, આ બાજુ ભરી ચાલુ પડે. જોયું છે તમે બધે? કેમ પ્રેક્ટિસ નથી? પ્રેક્ટિસ વગર ગરબા ના રમાય. કોઈ કામ પ્રેક્ટિસ વગર સફળતા મળતી નથી. એટલે અભ્યાસ ખૂબ મહત્વની વસ્તુ છે. અને એટલે વારંવાર રિવિઝન થાય, એ રિવિઝન એ અભ્યાસ, એનું નામ જ પ્રેક્ટિસ. અત્યાર સુધી તમે જે ભણ્યા એ આ 5 દિવસમાં તમારે રિવિઝન કરવાનું. તમારે સમય કેટલા કયા વિષય ને કેટલો ટાઈમ આપવો, આને અડધો કલાક આપવો, આને કલાક આપવો, અને દરેક માણસો સમય અલગ અલગ હોય છે. કોઈને બાજુમાં ઘર હોય સ્કૂલની, અને કોઈને 2 કિલોમીટર ચાલી જવાનું હોય, કોઈ 10 કિલોમીટર, એટલે બધાનું ટાઈમ ટેબલ હરખું ના હોય, દરેકનું ટાઈમ ટેબલ અલગ અલગ હોય. તો તમારું ટાઈમ ટેબલ તમે જાતે બનાવો અને નક્કી કરો મારે આ કરવું છે અને આ ટાઈમ ટેબલ પ્રમાણે હું એમાં ચૂક થવા દઈશ નહીં. પણ યાદ રાખો, હંમેશા પૂર્વ તૈયારી રાખો, નહીં તો શું થાય આપણને ખબર જ ન હોય આ વસ્તુ વિજ્ઞાન વચ્ચે પડશે અને અચાનક વિજ્ઞાન કોઈ ખબર ના હોય. પરીક્ષા આપવા ગયા તાવ આવી ગયો, પછી શું કરશો? પેટમાં દુખવા દઉં, પછી શું કરશો? થાય ના ને, આ તો આપણે હાથમાં જતી માથું ચડી ગયું, પછી શું કરશો? ગેસ થઈ ગયો, શું કરશો? એટલે આ બધી વસ્તુ આવી શકે. પણ તમારું મનોબળ એટલું મજબૂત હોય, એક વખત જો તાવ આવી ઉભો રહે તો કે ઉભો રહે મને પરીક્ષા આપવા, તું ઉભો થઈ જાય અને તાવ બાજુમાં ઉભો રહી જાય. આ પ્રેક્ટિકલ મારો અનુભવ કહું, મેં તાવમાં પેપર લખ્યા છે એટલે મને એનો પાક્કો અનુભવ છે કેવી રીતે કઈ સ્થિતિ થાય. પણ જો તમારું મનોબળ મજબૂત હોય અને તમારો સંકલ્પ હોય કે મારે આ કરવું જ છે, કે તાવ આવે કે પેટ દુખે, જેને જે કરવું હોય કરે, હું મારું કામ પૂર્ણ કરીને રહીશ, આવી કોઈ પણ હમણાં સાહેબે કીધું કે તમને કદાચ એક્સિડન્ટ થઈ જાય, હાથને થઈ જાય, તમને સગવડ આપશું, સાહેબ સગવડ બધી આપે, પણ તમારું મનોબળ એટલું મજબૂત હોય કે હું આ કરીશ તો 100% થાય છે. એવરેસ્ટ સર કર્યું નામ સાંભળ્યું છે તમે? કોણે કર્યું?
બધાને, અને અરુણિમા સીમાના બે પગ તૂટેલા એ ખબર છે, અને તોય એવરેસ્ટ ઉપર ચડી, અને એ તો હમણાંની વાત છે, અરુણા સીમા તો એની પહેલા પણ ઘણા લોકોએ સર કર્યું છે, પણ અરુણિમા સીમાએ કર્યું, અને રેકોર્ડ એટલા માટે થયો કે બે પગ તૂટી ગયા પછી પણ એને હિંમત ન હારી અને એને કીધું હું એવરેસ્ટ ઉપર ચડીશ અને એવરેસ્ટ ઉપર પહોંચીશ. અને એટલા માટે જો તમારું મનોબળ મજબૂત હોય, તમે નક્કી કર્યું છે કે મારે આ કરવું છે, તમારો સંકલ્પ મજબૂત છે, તમે નક્કી કરીને બેઠા છો, તો દુનિયાની કોઈ તાકાત તમને રોકી શકશે નહીં. અને એટલા માટે મિત્રો સંકલ્પ કરો કે હું ચોક્કસ આ પરિણામ લાવીશ. તમારું ધ્યેય હોય કે મારે 90% જોઈએ છે, 100% વિશ્વાસ રાખો, તમે જો પાક્કી મહેનત કરી છે અને તમારું ધ્યેય ફાઇનલ છે, તો 100% 90% નહીં પણ 95% આવશે, એમાં 1% ઓછો નહીં રહે. અને જેને આપણે કે જે થશે થશે પરીક્ષા લઈ પૂરું, એને કોઈ દિવસ 1% આવતા નથી. અત્યારે તમારી મહેનત તમારું પરિણામ એ કરવા માટે બાકીના બધા ફેક્ટર તમને ઉપયોગી થશે, પણ જે નાની નાની વસ્તુઓ છે, જેમ મેં તમને કહ્યું ટાઈમ મેનેજમેન્ટ, એમ કેટલાક લોકો સાહેબ એવું માને છે પેનથી પેપર લખાય છે એટલે સારામાં સારી પેન હોદવા નીકળે. હમણાં હું મદ્રાસ ગયો તો મદ્રાસ જેમની દુકાને બેઠેલો અમારે એક સંબંધી છે, એક છોકરો આવ્યો અને અમીર ઘરનો છોકરો હતો, કરોડપતિ બાપની ઓલાદ, મારે પરીક્ષામાં સારામાં સારી પેન જોઈએ છે, 10,000 રૂપિયાની પેન જોઈએ. તમને 10,000 માટે બહુ મોટું આશ્ચર્ય થાય છે, એમની દુકાનમાં 500 રૂપિયાની પેન ચાલુ થતી હતી અને 14,00,000 રૂપિયાની પેન હતી. મનોજભાઈ ઓળખે છે ગણપતલાલના ત્યાં, એમના ત્યાં એ જે પેન, એટલે સારી પેન હોય તો સારું પેપર લખાયું ના, આવું થતું નથી. પેન તો લખવાનું માધ્યમ છે, જો પેનથી પેપર લખાતું હોય તો સારી પેન વાળા સારા માર્ક આવે તો એવું થઈ જાય, અને પેન ખરાબ હોય ને ઉપરથી ઉલટું, નવી પેનથી કોઈ દિવસ પેપર લખશો નહીં. જે પેપર જે પેનથી તમારી પ્રેક્ટિસ થયેલી હોય એ જ પેન વાપરો. તમને પ્રેક્ટિસ ના હોય અને નવી નવી હાથમાં પછી અટકવા પડે તો એટલે એ નહીં કરવાનું. જે પેનથી લખતા હોય, બે ચાર દિવસ જેને લખી ચકાસી હોય, જેની પ્રેક્ટિસ થયેલી હોય, એવી જ પેનનો ઉપયોગ કરો. તમે પેન પસંદ કરવા જાઓ છો અને પેન લેતા હોય ત્યારે શું જુઓ છો? પેનમાં રૂપાળી છે એવું જુઓ, પોઈન્ટ જુઓ છો? એક પોઈન્ટ જુઓ તો બહુ સરસ વાત છે, એમાં પોઈન્ટ તો જોવાનો. બીજી વસ્તુ યાદ રાખો, પેન વજનદાર ન હોવી જોઈએ, વજનમાં હલકી જોઈએ. પેન છે તમારે કિસાન સાહેબ, આ જે પેન છે આ પેન જેટલી હલકી હોય એટલો સ્પીડથી હાથ ચાલે, ખબર છે ને? સ્પીડથી હાથ, તમારે અહીંયાથી કોઈ કે તમે ગામના કુએ જાઓ તો દોડતા જતા રહેશો, પણ કોઈ એમ કે માળ ઉપાડી જાઓ તો દોડાય, તો ધીરે ધીરે ચાલવું પડે. એમાં પેન વજનદાર હોય તો શું થાય, તો હાથ સ્પીડથી ના ચાલે. બીજું એવું જ આ પેનનું જે ઢાંકણું છે એ કાઢીને કેટલા લોકો આમ પાછળ ભરી છે જોયું છે, અને પછી આમ લખે પરીક્ષામાં ક્યારેય ઢાંકણું પાછળ ના ભીડાવશે. આ ઢાંકણું કાઢી નાખો એટલે શું થાય, પેન ઉપરથી વજન ઓછું થઈ ગયું. આ અનુભવ કરજો, હા, એ તમે ઢાંકણું કાઢી નાખો અને પછી આપણે બહુ સ્પીડથી તમે લખી શકશો, એટલે જે તમારી સ્પીડ હશે એમાં વધારો થશે, અને સ્પીડમાં વધારો થાય એટલે શું થાય, સરસ તમે પેપર લખી શકશો. કેટલા લોકો પેપરમાં બેસે લખવા માટે બેસે, પછી આજુબાજુ જોયે બાજુવાળો શું કરે છે, બાજુવાળો શું કરે, પોતાને કઈ આવડતું ના આવડે થાય છે. આપણી આવી દશા ન થવી જોઈએ. આપણી દશા શું હોવી જોઈએ, આપણને જે પેપર આવ્યું છે આપણા હાથમાં, શરૂઆતથી 5 મિનિટ આખે આખું પેપર એક વખત વાંચી આપો. તમને આ બધું સાહેબો શીખવાડ્યું છે, હું કઈ નવું કહું છું એવું નથી, પણ એ 5 મિનિટ આખું બેસીને વાંચી લાવો અને વાંચીને નક્કી કરો મારે કયા પ્રશ્નને કેટલો ટાઈમ આપવો છે, બરાબર ને? અને જે પ્રશ્નો આવડે છે એ પહેલા લખી નાખો, નથી આવડતા એ છેલ્લે રાખો, અને વચ્ચે અધવર્તના છે અડધા આવડે અને અડધા નથી આવડતા એનો ટાઈમ વચ્ચે રાખો. એટલે જે આવડતા હોય એ પહેલા લખી દેવાના, પણ એમાં એટલો બધો ટાઈમ નહીં કાઢવાનો, પાછળ વાળા માટે ટાઈમ જ ના આપે. પછી અડધા આવડતા હોય લખો, શરૂઆતમાં સારા પ્રશ્નો લખ્યા હોય ને એટલે પેપર તપાસવા વાળા હોય ને એના મગજ ઉપર ઇમ્પ્રેશન, હા હા શું લખ્યું છે શું લખ્યું છે શું, પછી પાછળ વાળા હા ખરાબ લખ્યા છે એમ તો પેલો હા કાઢો કે આ છોકરો હારો છે, હા સમજાય ને? શરૂઆતમાં હારો દોડતો હોય પછી પાછળ પણ જોવે છે અહીંયા દોડે એવો જ ત્યાં દોડતો છે એમ, એટલે સીધી વાત. તમે શરૂઆતમાં જો સારા પ્રશ્નો લખ્યા હશે અને તમે એવું ના મળશો બધા તપાસવા માટે બે છે બધા ખરાબ ઉદ્યુચાળી બેઠા છે એવું નથી હોતું. હમણાં તો એક ભાઈ એક માસ્તર સાહેબ અમારા પેપર તપાસતા હતા,
અને આખું પેપર તપાસ્યા પછી ખબર પડી કે જેનાથી પેપર તપાસતા હતા એની પેન નથી, હાથમાં લિપસ્ટિક આવી ગઈ જાય. આવા લોકો પેપર તપાસતા હોય એટલે નક્કી લે તમારો ચાન્સ સેવન આવી જાય નક્કી નથી હોતું. એટલે એવું યાદ રાખો કે તમે સંપૂર્ણ ન્યાય આપો છો એટલે 5 મિનિટ એને જોઈ જાઓ, અને જોયા પછી તમે નક્કી કરો આટલો માર્ક મારે આપવા છે, આટલો સમય આપવો છે, પછી લખવા માટે બેસો. અને લખતા પહેલા હંમેશા ભગવાનનું સ્મરણ કરો. અહીંયા તો સ્કૂલમાં કદાચ શ્લોક આપતા જ હશે તમને બધાને, વારાણસ્યામ પૂર્વ ભાગે વ્યાસો નારાયણ સ્વયં તસ્ય સ્મરણ માત્રેણ અજ્ઞાની જ્ઞાનવાન ભવે. આ શ્લોકનો જો વાંચન અથવા પઠન કરો છો કે અથવા પાઠ કરો છો તો ચોક્કસ એનું ફળ મળે જ છે. અને પછી તમે પરીક્ષા લખવા બેસો ત્યારે તમારી તૈયારી કેટલી હોય? ઘણા લોકો તો ખાલી પેન જ, મારા જે હોય ને 8-10 પેનો લઈ જાય, બાજુવાળા ખૂટે લે લઈ જાય, ઘણી પેનો ભેગી કરે. અને અમે ના ફોર્થ વિદ્યાર્થીઓ ને પેનો વધારે, આ નિયમ છે, એ પેનો જગરે ખૂબ પેનો લઈ જાય, લાલ ને પીળી મૂલી એટલે બધા કલર રાખ્યા હોય. હા જરૂરી છે ક્યારેક હોય, પણ એ ખાલી પેનમાં જ અટકાઈ જશો તો પરીક્ષામાં નહીં લખી શકો. પરીક્ષા એ બહુ મહત્વની બાબત છે. તમે જેટલું તમારા મગજમાં ભરેલું છે મગજથી લખાય છે, પેનથી લખાતું નથી. ઘણા લોકો ખૂબ તૈયાર થવા ટાઈમ કાઢે, પેપર લખવા જવું છે લિપસ્ટિક કરવાની, વાળ ઓળવાના, સરસ કાજલ નાખવાની, એના ઉપર આઈબ્રો કરવાની, કપડાને ક્યાં ક્યાં દાંડા નાખવા, આના માટે જાવ છો પરીક્ષામાં. પરીક્ષાની તૈયારી એટલે શું? કપડાની તૈયારી, પાવડર ને ક્રીમ લગાડવાની તૈયારી. પરીક્ષા શું એટલે તૈયારી શાની કરવાની એ કલ્પના રાખો. તમે સ્વામી રામતીર્થ નું નામ સાંભળ્યું છે ભાઈ? સ્વામી રામતીર્થ ગણિતના બહુ મોટા માસ્ટર હતા. જેટલી પણ વિભૂતિઓ સાહેબ થઈ છે ને એ બધા સાયન્સના સ્ટુડન્ટ છે. તમે બધી વિભૂતિઓના નામ જુઓ બધા સાયન્સના સ્ટુડન્ટ છે. અને સ્વામી રામતીર્થ પેપર લખવા માટે બેઠા. તમે પેપર લખતા હશો, પેપરમાં એવું આવે નીચેનામાંથી 3 જવાબ આપો, આવે છે એવું? નીચેનામાંથી કોઈ પણ 5 જવાબ આપો એવું આવે ને? સ્વામી રામતીર્થ ગણિતનું પેપર લખવા માટે બેઠા, અને ગણિતના પેપરમાં ઉપર લખેલું નીચેના 15 કોઈ પણ 9 જવાબ આપો, 15 પ્રશ્નો છે એમાંથી કોઈ પણ 9 જવાબ આપો. અને સ્વામી રામતીર્થે 15 પ્રશ્નોના જવાબ લખ્યા, અને લખ્યા પછી મોટા અક્ષરોમાં ઉપર લખ્યું કોઈ પણ 9 તપાસો. એનો કોન્ફિડન્સ તો જુઓ તમે, એનો આત્મવિશ્વાસ કેટલો, 15 લખી દે કોઈ પણ 9 તપાસો, તારી કાકા તો તપાસ જા. આપણે તો 9 માંથી 15 માંથી 9 લખવાના હોય, બીજા લખે ને એમ કામ ચાર તો ખોટા જ. આવો અભ્યાસ જેને કર્યો હોય ને એને દુનિયાની કોઈ તાકાત રોકી શકતી નથી. ચોક્કસ જ તમારામાં આ તાકાત પડેલી છે. કોઈ વિદ્યાર્થી એવો નથી જેને ભગવાને આ વસ્તુ બક્ષી ના હોય, તમારામાં છે, માત્ર વસ્તુ એને પ્રગટાવવાની. આપણું કામ પ્રગટાવવાનું છે, તમારામાં રહેલી શક્તિને બહાર લાવવાનું છે. અને એવું ના માનશો ખાલી સાયન્સ વાળા છે, હોશિયાર છે, આર્ટ્સ વાળા ડભોળ છે, એવું નથી હોતું. એટલે એ પણ વિચારતા રાખશો મગજમાં, કોઈ ભણવામાં હોશિયાર નથી, કોઈ રમત ગમતમાં હોશિયાર છે, કોઈ ગાવામાં હોશિયાર છે, કોઈ વાર્તા કહેવામાં હોશિયાર છે. હમણાં તો ભરતનાટ્યમ નું નામ બોલ્યા, મને તો આશ્ચર્ય થયું, અહીંયા ભરતનાટ્યમ ચાલે છે. ભરતનાટ્યમ તો ખબર છે તમને બધાને, એટલે આમ ખાલી હાથ તો ઊંચા થયા નહીં, ભરતનાટ્યમ સમજો છો? શું ખબર છે ભરતનાટ્યમ ના વિષયમાં? એનું નામ ભરતનાટ્યમ કેમ છે ખબર હોય? એમાં 3 વસ્તુ છે, ભર અને ત, ભાવ રાગ અને તાલ, આ 3 વસ્તુ ઉપરથી ભરત શબ્દ બન્યો છે. 3 નો પહેલો અક્ષર ભર ત, અને એના ઉપરથી ભરતનાટ્યમ બન્યું છે. અને ભરતનામના મુનિએ નાટ્યશાસ્ત્રની રચના કરી એટલે એનું નામ ભરતનાટ્યમ થયું. ખેર હમણાં હું ભરતનાટ્યમની વાત નથી, હું ખાલી તમને પરિચય વચમાં વાત થઈ. કોઈને એમાં રસ છે તો એમાં એવોર્ડ મળ્યો છે, કોઈને ગાવામાં રસ છે એમાં એવોર્ડ મળ્યો છે. આ બધા ક્ષેત્રો તમારી સામે પડેલા છે, અનંત દુનિયા મોટી છે, ખૂબ વિભૂતિઓ પડી છે દુનિયામાં, અને તમે ખૂબ પ્રગતિ કરી શકો એટલે તમારી પાસે સ્કોપ છે. માત્ર આ વસ્તુને પ્રગટાવવાની જરૂર છે. એ પ્રગટાવવાનું કામ અદ્વૈત વિદ્યા મંદિર અથવા તમે જે સ્કૂલમાં ભણતા હોય સ્કૂલ કરતી હોય છે, એના શિક્ષકો, એના જ્યોતિર્ગરો પાયાના પથ્થરો હોય છે, અને એના દ્વારા વિદ્યાર્થી ભણતો હોય છે. જો શિક્ષક યોગ્ય કામ ન કરે તો વિદ્યાર્થી કરી શકતો નથી.
જો શિક્ષકે જેમ કે જાય આપણે બે જણા પિક્ચર જોવા જઈએ તો શું થાય? સાહેબ ખેડા જિલ્લાનું ગંભીરપુરા ગામ, તમે કદાચ નામ સાંભળ્યું હોય, ખેડા જિલ્લાનું ગંભીરપુરા ગામ 70 વર્ષ પહેલાની વાત છે લખણ ભાઈ. અને ત્યાં અચબિયા આવ્યા, અચબિયા ખબર છે તમને બધા નાટક મંડળી, એ ભવાઈ નો ખેલ કરવા માટે આવ્યા. એ નાટક મંડળી આવી, આખા ગામમાં વાત ફેલાઈ ગઈ, આજે રાત્રે નાટક મંડળી ખેલ કરવાની છે. લોકોને જોવાનું ખૂબ ઉત્સાહ, કેમકે ગામડામાં કોઈ બીજું સાધન નહીં, એ વખતે તો આ ટીવી બીવી કાંઈ હતા નહીં. અને એ ગામમાં એક માસ્તર કરુણાશંકર, એ કરુણાશંકર માસ્તરને ખબર પડી કે આજે ઓચરી આવ્યા છે. અને કરુણાશંકર માસ્તર 70 કામ પડતા મૂકી ઓચરીયા જ્યાં રોકાયા હતા ત્યાં ભરવા માટે મંદિરમાં ગયા. અને મંદિરમાં જઈને એમને વાતચીત કરી બેઠા, પૂછ્યું તમે અહીંયા ખેલ કરવાના? તો કે હા. તમે આ ખેલ કરવાનો તમને કેટલો ધપ્પો થાય, તો શું ફાયદો થાય? તો કે અમને આજથી 70 વર્ષ પહેલા અમને 10-12 રૂપિયા રોજના મળી જાય ખેલ કરીએ. તો કે હું તમને 10-12 રૂપિયા આપી દઉં, તમે ખેલ ના કરો એવું થાય? અને પેલા અસુભિયા કીધું કે ચાલે, અમને શું અમારે તો પૈસાથી જ મતલબ. તો કે થોડી વાર ઠેરો, એમને રોકાયા કે સીધા ઘરે ગયા, ઘરથી 12 રૂપિયા લઈ આવ્યા અને પેલા અસુભિયાના ઘરે લો 12 રૂપિયા અને મહેરબાની કરીને અમારું ગામ છોડી દેતા. 12 રૂપિયા કરુણાશંકર માસ્તરે આપ્યા અને ઓસ્ટ્રેલિયાનો ખેલ બંધ રખાયો. અને એમણે કીધું કે મારા વિદ્યાર્થીઓને પરીક્ષા આવે છે, આ છોકરાઓ જો ઓસ્ટ્રેલિયા જોવા જશે ને તો એમની પરીક્ષા બગડશે, માટે હું તમને વિનંતી કરું છું કે તમે અહીંયા ઓસ્ટ્રેલિયાનો ખેલ ના કરશો. મિત્રો, આશ્ચર્ય તો એ વાતનું છે, આશ્ચર્ય જે છે એ વાતનું છે કે એ જમાનામાં કરુણાશંકર માસ્તરનો પગાર મહિનાનો 12 રૂપિયા, આખા મહિનાનો પગાર આપી દો મારો છે. અને શિક્ષકનો આ વિદ્યાર્થી માટેનો જે પ્રેમ હોય છે કે મારા વિદ્યાર્થીનું ભણતર ના બગડે, અને એટલા માટે આ શિક્ષકો જે ઉભા પગે તમારી પાછળ મહેનત કરે છે ને, આજે તો આ એક કાર્યક્રમ છે અને એક કાર્યક્રમમાં તમને બોલાવીને તમને સન્માનિત કરીને તમારો પોરસ વધારવા માટે તમે ઉત્સાહથી જાઓ. તમને એમ ન લાગે તમે રણના મેદાનમાં લડવા માટે જાઓ છો, અથવા રણના મેદાનમાં લડવા માટે પણ જૂના પિક્ચરો જોજો અથવા જૂની કથાઓ સાંભળજો, તમને ખબર છે કે એક પુરુષ જ્યારે લડવા માટે મેદાનમાં રણના મેદાનમાં જતો હોય અને ત્યારે એની પત્ની આવે અને કંકુનું તિલક કરે અને કે જાઓ હું તમને વિદાય કરીને મોકલું છું, અને એની પત્ની એની સામે પોતાની જે બંગડીઓ છે એમ ફોડી નાખે, ચૂડીઓ ફોડી નાખે. એટલે પેલા પુરુષે પૂછ્યું કે ચૂડીઓ કેમ ફોડી? તો કે તમને એમ ના કે ઘરે બહેરે છોકરા બાકી છે, મેં આજથી તમારે નાની ચૂડીઓ ફોડી નાખે, જાઓ મરી જાઓ તો મને વાંધો નથી, પાછા આવો તો ફરી બેન. પરીક્ષાઓ થાય છે એ મેદાનમાં એવા દાખી તમે મહેનત કરજો કે ચોક્કસ તમારું પરિણામ આવે. જે જયારે પરિણામ જાહેર થાય ને એ દિવસે જસરા ગામ કે અદ્વૈત વિદ્યા મંદિર નહીં, આખો લાખણી તાલુકો નહીં, બનાસકાંઠા જિલ્લો એમ કે અદ્વૈત વિદ્યા મંદિર નો વિદ્યાર્થી જિલ્લામાં ફર્સ્ટ આવ્યો છે. આ વસ્તુ એટલે આ ખાલી વિદાય સમારંભ નથી, આ સમાવર્તન સંસ્કાર છે, આ દીક્ષાંત સમારોહ છે. તમે જે દીક્ષા લીધી છે, શિક્ષા લીધી છે, એનો સમાજમાં કેવી રીતે ઉપયોગ કરવાનો, એના માટે તમને આજથી ચિંતા મૂકવામાં આવશે કે જાઓ અને તમારા કૌશલનો ઉપયોગ કરો. બસ એના માટેનો આ સમારોહ છે. વિદાય કરીને તમે રોયા અને જોયું, બસ આવજો પહોંચ્યા રહેજો, એટલા માટે આજનો કાર્યક્રમ નથી, તમને તૈયાર કરીને આ સમાજ માટે યોગદાન કરીને આજથી અમે તમે સમાજના કામમાં અર્પણ કર્યા છે, એટલા માટે આજનો કાર્યક્રમ છે. આને કહેવાય સમાવર્તન સંસ્કાર. આ સમાવર્તન છે અને સમાવર્તનથી તમને જે આજ સુધી ભણ્યા છો એનો લાભ તમને તો થાય થાય, આખા દેશ અને દુનિયાને પણ એનો લાભ થાય એ આવશ્યક અને અનિવાર્ય છે. ખૂબ સરસ વાતાવરણમાં તમે જે પ્રકારનો અભ્યાસ કર્યો છે, કહેવા જેવું તો આખો દિવસ બોલાય, પણ જે વસ્તુ તમે આજ સુધીમાં ભણ્યા છો એ વસ્તુ જેમ કોઈ માણસ ખૂબ ખાય અને બધું એક સાથે ઉલટી કરી દે, આપણે ઉલટી નથી કરવાની. ખાધેલું પચાયું છે ને, એ પચાયેલી વસ્તુ પેપરમાં પ્રદર્શિત કરવાની, અને પેપરમાં પ્રદર્શિત કરશો ખાલી પાસ થઈ ગયા કે માર્ક આવી ગયા મહત્વ નથી, પણ એનાથી ખબર પડશે કે તમે આટલું ભણ્યા છો, તમારામાં આટલું કૌશલ પડ્યું છે, એનું કોક ને કોક માર્કિંગ કરશે કે તમારામાં આટલી આટલી વસ્તુ પડી છે. મિત્રો, પરીક્ષામાં પણ જે લોકો ભલે સ્કોર આવે, ભલે સામે શિક્ષકો ઉભા હોય, કે ભલે કોઈ મોટા સાહેબ આવે, કે પોલીસ આવે, કે કલેક્ટર આવે, એ આપણા જેવા જ માણસો છે, આપણા માટે જ રોકાયેલા છે. જરાય ડર રાખવાની જરૂર નથી, પરીક્ષામાં ડર રાખશો જ નહીં, કોઈ ડર હોતો જ નથી, માત્ર ડર આપણા મનમાં હોય છે.
મનમાંથી ડર કાઢી નાખો, આ પરીક્ષા આપવા માટે હું જઈશ અને પરીક્ષાને ખૂબ સારી રીતે આપીશ એવો સંકલ્પ કરો. કોઈ જાતના ડરની જરૂર નથી. મનમાં ડર હશે તો નહીં કરી શકો, એટલે ડરને બાજુમાં કાઢી નાખો. કોઈ ડરની જરૂર નથી. મેં અભ્યાસ કર્યો છે, મને કોઈ રોકવાનું નથી. મેં સારામાં સારું ભણ્યો છું અને એ ભણેલું હું પ્રદર્શિત કરવાનો છું. એ પ્રદર્શન કરવાનો સમય તમારી પાસે આવ્યો છે. અહીંયા ઘોડાનો મેળો થાય છે, તમે બધા જોયો છે. એ 12 મહિના સુધી લોકો ઘોડાને ટ્રેનિંગ આપે કે હું મારા ઘોડાને હારામ હારો દોડાવું, હારામ હારો નચાડું, અને પછી અહીંયા લઈને આવે એક દાડે ના દોડે તો શું દશા થાય? 12 મહિના મહેનત કરી હોય, માણસ રોક્યો હોય, એ બધી મહેનત કરે પછી અહીંયા દોડે નહીં તો શું થાય? પેલો માણસે ઘોડાના ઉપર ધોકો એમ પડી જાય. ખાલી તમે 12 મહિના સુધી શીખવાડ્યું અને તે ના કર્યું. બસ આ જ વાત છે, તમને 12 મહિના તૈયાર કર્યા, તમારો મેળો 5 તારીખથી ચાલુ થાય છે અને તમારામાંથી કયો ઘોડો નંબર લાવે છે જોવાનું છે. અને એટલે એ મેળામાં નંબર લાવવા માટે આ તમે રિક્ષા જોયું છે ને ભાઈ? રિક્ષા ભરે છે ગોજાડો. આ પરીક્ષા એક રિક્ષા છે, એમાં વાંચનનું પેટ્રોલ પૂરતા જાવ તો રિક્ષા દોડે, અને એને જો બ્રેક લગાડો તો એક્સિડન્ટ વાર્તા પૂરી. એટલે પરીક્ષાની રિક્ષાને જો વાંચનની બ્રેક મારી તો નપાસ, તો એક્સિડન્ટ નક્કી જ છે. અને એટલા માટે એને બ્રેક મારવાની નથી. આ પેટ્રોલ પૂરતા રહેજો, માર્કિંગ કરતા રહેજો. હું તમને જે વાત કરતો હતો કે એક પેન લઈને અત્યારથી વાંચવા માટે બેસો ને, આખું પુસ્તક ના વાંચતા, તમને મુદ્દાઓ ધ્યાનમાં છે. અથવા નોટ્સ બને, સાહેબ નોટ્સ બનાવતા હતા ને, એ નોટ્સ બનાવી હશે. એમાં હાઈલાઇટર પેન રાખો અથવા એક પેન્સિલથી અલગ લખતા રહો. આ પાના ઉપર આ છે, આ પાના ઉપર આ છે, આ પાના ઉપર આ છે, અને છેલ્લા દિવસે જયારે લખવા માટે પેપર લખવા જાઓ ને, ત્યારે બસ એની ઉપર જોઈ જ રહેવાનું છે. આખો દિવસ જે વાંચો અત્યારે 4 દિવસ, એ સાંજે સુવાનો ટાઈમ તમારો થાય અને રાત્રે તમે 6 કલાક 8 કલાક જે ઊંઘ લેતા હોય, ત્યારે ઊંઘતી વખતે સુતા સુતા ટીવી જોતા જોતા નહીં ઊંઘવાનું, વાતો કરતા કરતા નહીં ઊંઘવાનું, ફોન ચલાવતા ચલાવતા નહીં ઊંઘવાનું. ઊંઘતી વખતે આખો દિવસ મેં શું વાંચ્યું છે એ મનમાં ચલાવવાનું. આંખો બંધ કરી મેં આ વાંચ્યું, આ વાંચ્યું, આ વાંચ્યું, આ વાંચ્યું, અને એ યાદ કરતા કરતા જો ઊંઘી જાઓ અને પછી હવારે ઉઠશો ને, તો એ પ્રશ્ન બધા તૈયાર થઈ ગયા છે. આ મગજને ભગવાને એવી તાકાત આપી છે, આ મનમાં એ તાકાત છે કે રાત્રે જે વિચારતા વિચારતા ઊંઘી જાઓ ને, એ હવારે પાછળ થઈ જાય. એ તમારે કાંઈ કરવાની જરૂર રહેતી નથી. અને એ મગજનો સારામાં સારો ઉપયોગ કરવાનો સમય તમારી પાસે આવી ગયો છે. જો આજે તમારો ઘોડો ના દોડ્યો ને, તો 12 મહિના કરેલું વધુ પાણી. અને એટલે આ ઘોડો દોડાવવા માટે તમારી પાસે જે કૌશલ છે, એ કૌશલને વિકસાવો. આ જો તમે કરશો તો માત્ર સ્કૂલનો ફાયદો થશે એવું નથી. તમે એ શું થશે, તમારે હવે સ્કૂલને તમારે શું લેવા દેવા? વિદાય થઈ ગઈ, લાગતું છે ને, છોકરી હારે જાય પછી બાપના ઘરે આ મળવા આવે, 5 રૂપિયા લેવાના ઘરે, એ સિવાય કાંઈ ખરું? તમે વિદાય થઈ જાઓ પછી શું લેવા દેવા? તો આ સમારોહ શેના માટે? એટલા માટે અમારો તમારો સંબંધ પૂરો થતો નથી. તમારો વિકાસ થાય એના માટે અમે અડધી રાત્રે તૈયાર છીએ. પણ તમે અહીંથી જાઓ ખાલી સ્કૂલનું નહીં, તમારા મા બાપનું, તમારા પરિવારનું, તમારા ગામનું, તમારા દેશનું કલ્યાણ થાય એ પ્રયત્ન કરતા રહેજો. એના માટે આપ સૌને જે બધાએ શુભકામના આપી છે, હું પણ એ જ રીતે આપ સૌને આશીર્વાદ આપું કે આપ સૌ નિર્વિઘ્ન રીતે પરીક્ષાઓને પાસ કરો, ખૂબ સારી રીતે ઉત્તીર્ણ થાઓ, તમારા કૌશલ્યને વિકસાવો અને દેશ દુનિયામાં દસરાનું, અદ્વૈતનું અને તમારા પરિવારનું નામ ગુંજતું કરો. તે અભ્યર્થના સાથે આપ સૌને આશીર્વાદ.